હાલમાં જ કોરોનાના સામેની લડતમાં લોકડાઉન જાહેર કર્યા બાદ દૂરદર્શન પર લોકપ્રિય બનેલી ધાર્મિક સિરિયલ રામાયણ પુનઃ પ્રસારિત કરવામાં આવી છે અને આ સિરિયલે ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં જ કોરોનાના સામેની લડતમાં લોકડાઉન જાહેર કર્યા બાદ દૂરદર્શન પર લોકપ્રિય બનેલી ધાર્મિક સિરિયલ રામાયણ પુનઃ પ્રસારિત કરવામાં આવી છે અને આ સિરિયલે ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે. રામાનંદ સાગર દ્વારા નિર્માણ થયેલી રામાયણ સિરિયલ 1985માં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વૃંદાવન સ્ટુડિયોમાં બની હતી. 25 જાન્યુઆરી 1987ના રોજથી દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી, જે બાદ ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં અનેક સિરિયલો ફિલ્મોનું નિર્માણ થયું છે. લોકપ્રિય બનેલી રામાયણ સિરિયલનું શૂટિંગ ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં થયું હતું. લોકપ્રિય બનેલી રામાયણ સિરિયલનું શૂટિંગ ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં થયું હતું. ગુજરાત રાજ્યના છેવાડે આવેલા ઉમરગામનું નામ આવતાની સાથે જ લોકોના મન પર રામાયણ સિરિયલની વાત તાજી થઈ જાય છે. રામાયણ સિરિયલે જે લોકોની માંગણી બાદ દૂરદર્શન ઉપર લોકડાઉનને કારણે પુનઃ પ્રસારિત કરાય છે, ત્યારે આ નિર્ણયને પગલે લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પણ દેશમાં ધાર્મિક માહોલ ઉભો થયો છે. લોકો તે સમયની અનેક સારી નરસી યાદોને વાગોળી રહ્યા છે.